સુરત શહેરમાં શંકાસ્પદ કસ્ટોડિયલ ડેથ નો બનાવ સામે આવ્યો છે સારોલી પોલીસ સામે ગંભીર આક્ષેપ લાગ્યા છે સારોલી પોલીસ દ્વારા ગત રાત્રિના રોજ બાઇક પર ત્રણ સવારી જતા યુવક પૈકી બે યુવકોને પકડી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા હતા આ દરમિયાન સંદીપ ભરતભાઈ વેકરિયાનું પોલીસમાં શંકાસ્પદ રીતે મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા હતા ત્યારે સંદીપના મોતને લઈને પરિવારજનો દ્વારા પોલીસ પર અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા છે પોલીસ પર યુવકના કસ્ટોડિયલ ડેથનો આરોપ લગાવી નિષ્પક્ષ ન્યાય અને તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે મૃતકના સંબંધી મહેશ કાનાણીએ જણાવ્યું હતું કે ગત રાત્રે મારા મામાનો દીકરો સંદીપ વેકરિયા ઘરે ન આવ્યો હોવાથી મામાએ ઘણા ફોન કર્યા હતા ત્રણ થી ચાર ફોન રિસીવ ન થયા પરંતુ તેમ છતાં મામા ટ્રાય કરતા હતા આ દરમિયાન નવ અગિયાર વાગે સંજય નમના વ્યક્તિએ ફોન ઉઠાવીને કહ્યું કે સંદીપને સારોલી પોલીસ સ્ટેશનમાં ઈજા થતા સારવાર માટે સ્મીમેર લઈ ગયા છે જેથી પરિવારજનો સ્મીમેર હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં સ્મીમેર હોસ્પિટલમાં નવ પાંત્રીસ વાગે ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરાયો હતો ત્યારબાદ અમે પરિવારજનો સારોલી પોલીસ સ્ટેશન આવ્યા હતા ત્યાં ડીસીપી એસીપી પીઆઈ સહિતના અધિકારીઓએ કહ્યું કે સંદીપ અને તેમના અન્ય બે યુવકો ત્રણ સવારીમાં પકડાયા હતા જેમાં એક ભાગી ગયો અને આ બે વ્યક્તિ પોલીસ સ્ટેશન લાવ્યા તેમાં બૂટ કાઢતી વખતે લથડી જતા દિવાલ સાથે માથડું અથડાયું હતું બાદમાં અમે તપાસ કરી તો ત્યાં એવી કોઈ દિવાલ જ નથી કે જ્યાં માથું અથડાય તો મોત નીપજી શકે માટે અમારી માંગ છે કે આ કેસમાં નિષ્પક્ષ ન્યાય અને તટસ્થ તપાસ કરીને અમને સીસીટીવીનું રેકોર્ડિંગ આપવામાં આવે યુવકના મોતને લઈ સારોલી પોલીસ પર લાગેલા કસ્ટોડિયલ ડેથના ગંભીર આરોપ સામે ડીસીપી ભક્તિ ઠાકરે જણાવ્યું હતું કે આખા સુરત સિટીમાં વાહન ચેકિંગની ડ્રાઇવ ચાલે છે ત્યારે ગઈકાલે સારોલી પોલીસ મથક હદ વિસ્તારમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગની ડ્રાઇવ કરાઈ હતી સારોલી પોલીસ સ્ટેશનની પાછળ અવધ માર્કેટનું ચેકિંગ પોઇન્ટ પોલીસનો હતો ત્યારે પોલીસ વાહનોનું ચેકિંગ કરતા હતા એ સમય દરમિયાન એક બાઇક પર ત્રણ સવારી યુવકો આવતા હતા જેમણે પોલીસને જોતા ત્રણમાંથી એક યુવક ઉતરીને ભાગી ગયો હતો એટલે પોલીસને શંકા ઉપજી જેથી પોલીસે બંને યુવકોને ઊભા રાખી તપાસ કરી હતી તેમની બાઇકની નંબર પ્લેટ પણ ફેન્સી હતી ત્યારે તેમની વધુ પૂછપરછ કરવા બંનેને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા બંનેની તપાસ કરવામાં આવી રહી હતી તે સમયે સંદીપ વેકરિયાએ પહેરેલા ચોપલ સાઈડ પર કાઢી રહ્યો હતો તે જ સમયે સંદીપ વેકરિયાને અચાનક ચક્કર આવ્યા અને તે પડી ગયો હતો ત્યારબાદ તેને મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા હતા જેથી પોલીસે તાત્કાલિક એકસો ને કોલ કર્યો અને પોલીસે યુવકની સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગઈ હતી જ્યાં સારવાર દરમિયાન ફરજ પડતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો